નમસ્કાર મિત્રો દર્પણ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અત્યારે ખાસ અગમણી રહ્યા છે કે ગ્રાન્ટેડ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શાળા પસંદગી શરૂ થઈ ચૂકી છે હવે શાળા પસંદગી કઈ રીતના કરવી તેની સંપૂર્ણ પ્રેક્ટિકલ માહિતી આ વિડીયોમાં હું તમને સમજાવી રહ્યો છું જો આ વિડીયો આપને પસંદ હોય તો આપના મિત્રો અને અન્ય ઉમેદવારો સુધી શેર કરો અને સાથે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ માહિતી જો આપને યોગ્ય લાગે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌથી પહેલાં જીએસસીઆરસીની ઓફિશિયલી વેબસાઇટ ઉપર આપણે જઈશું જીએસસીઆરસી ડોટ ઇન ઉપર એના પર ક્લિક કરવાનું રહેશે હવે આ સંપૂર્ણ માહિતીની પ્રક્રિયા જે છે જિલ્ શાળા પસંદગી અને જિલ્લા પસંદગી બંને એક સાથે જ છે તો એ હું તમને મોબાઈલ દ્વારા સમજાવી રહ્યો છું મોબાઈલની સ્ક્રીન ઉપર તમને દર્શાવી રહ્યો છું તમે પણ તમારા મોબાઈલથી ઘરે બેસીને સરળતાથી કેવી રીતના શાળા પસંદગી આરામથી કરી શકો તે માહિતી આપી રહ્યો છું તો આ માહિતી ખાસ અંત સુધી જોજો સૌથી પહેલાં આપણે જીએસસીઆરસીની વેબસાઇટ ઉપર ગયા ત્યાર પછી સૌથી નીચે અંતમાં આપેલું એપ્લાય ફોર હાયર સેકન્ડરી ગ્રાન્ટ ઇન એડ તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તેના ઉપર ક્લિક કરતાની સાથે જ તમારી સામે એક આવું ચેકબોક્સ ખુલશે જેમાં ઉપર ટાટ નંબર પછી ડેટ ઓફ બર્થ પાસવર્ડ અને કેપચા એટલી વસ્તુ તમારે દાખલ કરવાની રહેશે ટાટ નંબરની અંદર તમારો ટાટ નંબર નાખવાનો છે ડેટ ઓફ બર્થની અંદર તમારી જન્મ તારીખ નાખવાની છે પાસવર્ડની અંદર તમે જે ફોર્મ ભરતી વખતે પાસવર્ડ સેટ કરેલો છે તે તમારે નાખવાનો છે અને ત્યાર પછી કેપચાની અંદર આ જે બંને અંકો તમને જોવા મળે છે એનો ટોટલ કરી તમારી સ્ક્રીનમાં જે દેખાતો હોય એનો ટોટલ કરી અને ત્યાં દાખલ કરવાનો છે એટલો દાખલ કરી અને લોગ ઇન કરવાનો રહેશે પ્રાઇવેસી માટે એટલું હું દાખલ કરી અને પછી ફરીથી તમારી સામે આવું છું આ તમામ માહિતી ફિલઅપ કર્યા પછી લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે લોગિન ઉપર ક્લિક કરતાની સાથે જ તમારી સામે એક નવું ડેશબોર્ડ ખુલશે જેની અંદર પેમેન્ટ હિસ્ટ્રી પ્રિન્ટ એપ્લિકેશન મેરિટ અને ત્યાર પછી ચોથા નંબર ઉપર સ્કૂલ સિલેક્શન એવું આપેલું છે હવે સ્કૂલ સિલેક્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે સ્કૂલ સિલેક્શન ઉપર ક્લિક કરતાની સાથે જ તમારી સામે એક નવું ડાયલોગ બોક્સ ઓપન થશે હવે તમારી સામે જે ઓપન થાય છે તે તમારું ડિસ્ટ્રિક્ટ લિસ્ટ છે અહીં તમને તમારી લાગુ પડતી જનરલ કેટેગરીની બધી જ શાળાઓના જિલ્લાઓ દર્શાવવામાં આવી રહ્યા છે ખાસ સમજજો દાખલા તરીકે તમે પુરુષ ઉમેદવાર છો ફક્ત પુરુષ ઉમેદવારને લાગુ પડતી જેટલી જગ્યાઓ છે એટલી જ જગ્યાઓ અહીં તમને જોવા મળશે ત્યાર પછી જો તમે મહિલા અનામતમાં યશ આપેલું હશે તો જનરલ કેટેગરી પ્લસ મહિલા અનામતની જે જગ્યાઓ છે તે પણ તેની સાથે તમને ઇન્કલુડ દેખાશે હવે પીએચ ઉમેદવારો છે તો એને જનરલ કેટેગરીની અને પીએચ ઉમેદવારોની જે સીટ છે જનરલ કેટેગરીની એ બધી જ સીટો અહીં દેખાશે એટલે તમને જનરલ કેટેગરીના સંદર્ભમાં જે જગ્યાઓ લાગુ પડે છે એ બધી જ જગ્યાઓ જે જે જિલ્લામાં છે એ તમામ જિલ્લાઓ અહીં તમે જોઈ શકો છો દાખલા તરીકે હું જે વિષયની વાત કરું છું ઉદાહરણ તરીકે એ સંસ્કૃત વિષય છે તો સંસ્કૃત વિષયના જનરલની જે કુલ જગ્યાઓ છે એ કુલ જગ્યાઓ ઓગણપચાસ છે અને તે સોળ જિલ્લાઓની અંદર ડિવાઈડ છે તો જે તે જિલ્લાઓમાં જેટલી જેટલી જગ્યાઓ છે તે પણ અહીં દર્શાવેલો છે દાખલા તરીકે આણંદ જિલ્લાની અંદર દસ જગ્યાઓ છે બનાસકાંઠાની અંદર આઠ જગ્યાઓ છે છોટા છોટાઉદેપુરમાં ત્રણ છે એવી રીતના અલગ અલગ જિલ્લાઓની જગ્યાઓ છે તો એ બધી જ જગ્યાઓ છે હવે તમે જે જિલ્લામાં જવા માંગો છો એટલા જિલ્લા તમારે અહીંથી ક્રમમાં ગોઠવવાના છે કેવી રીતના ગોઠવવાના તે જોઈએ તો દાખલા તરીકે મારે પહેલાં આણંદ જિલ્લો પસંદ કરવો છે તો હું આણંદ જિલ્લો મૂકીશ જેવો આણંદ જિલ્લા ઉપર હું ક્લિક કરીશ તો એ ડિસ્ટ્રિક્ટ લિસ્ટમાંથી બાદ થઈ અને સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ લિસ્ટમાં જતો રહેશે એટલે કે સામેના બોક્સમાં મને જોવા મળશે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી મારે બીજા નંબર ઉપર ગીર સોમનાથ રાખવો છે તો હું ગીર સોમનાથ જિલ્લો પસંદ કરીશ એ પણ અહીંથી બાદ થઈ અને સામેના જે ચેકપોક્સ છે તેની અંદર જોવા મળશે આવી રીતના ક્રમથી મારે જેટલા પણ જિલ્લાઓ પસંદ કરવા હોય એટલા જિલ્લા હું પસંદ કરીશ મારે જેવો નંબરનો જિલ્લો મારે છેલ્લો જિલ્લો છે એને પહેલાં રાખવો હોય તો હું એને પહેલાં પણ રાખી શકું છું તો મેં આ ચાર જિલ્લા એના પછી મારે સુરત જિલ્લો રાખવો છે તો હું સુરત જિલ્લો રાખું ઉદાહરણ તરીકે અત્યારે હું માત્ર તમને પાંચ જિલ્લાઓનું સમજાવું છું તમે જે જે જિલ્લાઓમાં જવા માગતા હો તે બધા જ જિલ્લાઓ તમે પસંદ કરી શકો છો અને તમે કોઈ પણ જિલ્લામાં જોબ લેવા જ માગતા હો તો બધા જ જિલ્લાઓને પણ પસંદગી આપી શકો છો હવે બધા જ જિલ્લાઓ પસંદ કર્યા પછી તમારી પસંદગીના બધા જિલ્લા તમે પસંદ કરી લીધા ત્યાર પછી નીચે આવવાનું છે જો તમે જેટલા જિલ્લા પસંદ કરશો એ બધા અહીંથી બાદ થઈ જશે તમે બધા જ જિલ્લાઓ પસંદ કરશો તો બધા જ જિલ્લાઓમાં જે ડિસ્ટ્રિક્ટ લિસ્ટ છે એ ભાગ ખાલી થઈ જશે અને સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ લિસ્ટની અંદર જે તે વિષયના તમારા વિષયના જે જે જિલ્લાઓ છે એ બધા શો થશે હવે આટલું કર્યા પછી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનો છે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરતાં ધ પ્રેફરન્સ ડિસ્ટ્રિક્ટ હેઝ બિન સુઝન પ્લીઝ પ્રોસીડ વિથ સ્કૂલ ચોઈસ આવું એક ડાયલોગ બોક્સ તમારી સામે આવશે કે તમારા જે જિલ્લાઓની પસંદગી ક્રમ છે એ નક્કી થઈ ગયો છે હવે તમે સ્કૂલ પસંદ કરો એટલે તમારે ઓકે આપવાનું છે ઓકે આપતાની સાથે તમે જે જિલ્લાઓ પસંદ કર્યા છે એ ક્રમમાં ઉપર તમને જિલ્લાઓનો ક્રમ દેખાશે દાખલા તરીકે આપણે ઉદાહરણ માટે જોયું તો આણંદ પછી ગીર સોમનાથ પછી બનાસકાંઠા વલસાડ અને સુરત હવે મને અત્યારે એટલા જ જિલ્લાઓની શાળાઓ દેખાય છે કારણ કારણ કે મેં એટલા જ જિલ્લા પસંદ કર્યા છે જો મેં બધા જ જિલ્લાઓ પસંદ કર્યા હોત તો મને બધા જ જિલ્લાઓની બધી જ શાળાઓ જોવા મળત એટલે હું જેટલા જિલ્લા પસંદ કરું છું એટલા જિલ્લાની શાળાઓ મને જોવા મળે મારે બધા જ જિલ્લાઓ જોઈએ છે કોઈ પણ જિલ્લામાં જોબ જોઈએ છે તો બધા જ જિલ્લાઓ ઉપર મને દેખાતા હશે મેં બધા સિલેક્ટ કર્યા હશે એટલે અને બધી જ જગ્યાઓ પણ અહીં દેખાતી હશે હવે આ શાળાઓનું લિસ્ટ છે એને મારે હવે ક્રમમાં ગોઠવવાનું છે તો સૌથી પહેલાં હું આણંદની એક સ્કૂલ પસંદ કરું છું એટલે જેવી હું પસ અહીંયા સિલેક્ટ ક્લિક કરીશ એટલે સીધી જ સિલેક્ટ સ્કૂલ લિસ્ટ ઉપર એ જતી રહેશે આવી રીતના આણંદની સિલેક્ટ કર્યા પછી મારે ગીર સોમનાથની સ્કૂલ બીજા નંબર ઉપર રાખવી છે તો હું ગીર સોમનાથની રાખીશ ત્રીજા નંબર ઉપર બનાસકાંઠાની રાખવી છે તો એ રીતના ત્રણ સ્કૂલો મેં પસંદ કરી તો એ ત્રણેય સ્કૂલો અહીંયા ગોઠવાઈ ગઈ હવે ફરીથી ચોથા નંબર ઉપર મારે આણંદની રાખવી છે તો હું ચોથા નંબર ઉપર આણંદની સ્કૂલ રાખી શકું છું આવી રીતના જે પણ જિલ્લો તમે પસંદ કર્યો છે એ બધા જ જિલ્લાની સ્કૂલોને તમે કોઈ પણ ક્રમમાં ગોઠવી શકો છો છેલ્લા જિલ્લાની પહેલી સ્કૂલ પણ રાખી શકો છો દાખલા તરીકે મારે છેલ્લી સ્કૂલ જે છે સુરતની એ રાખવી છે પાંચમા નંબર ઉપર તો પણ હું એ રાખી શકું છું તો અહીં તમે જોઈ શકો છો આવી રીતના તમે બધી જ સ્કૂલો પસંદ કરી લો આ માત્ર ઉદાહરણ છે વ્યવસ્થિત સમજી અને તમે સ્કૂલો પસંદ કરજો બધી જ સ્કૂલો પસંદ કર્યા પછી સેવ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે હવે સેવ ઉપર ક્લિક કરતાની સાથે જ તમારી જે સ્કૂલો છે એ યોર ચોઈસ ઇઝ સક્સેસફુલી એવું આવી જશે જ્યારે પણ તમે સ્કૂલ પસંદ કરો અને તમને એવું લાગે કે મારી કાંઈક ભૂલ થઈ છે તો સ્કૂલ સિલેક્શન ઉપર ફરીથી ક્લિક કરો અને રી ડિસ્ટ્રિક્ટ લિસ્ટ અથવા તો રીસિલેક્ટ સ્કૂલ લિસ્ટ એના ઉપર ક્લિક કરતાની સાથે જ પાછી બધી સ્કૂલો હતી બધા જ જિલ્લાઓ હતા તેમના તેમ ગોઠવાઈ જશે પણ ખાસ કાળજીપૂર્વક તમે શાળાઓ પસંદ કરો જેથી કરીને તમારે વારંવાર શાળાઓ બદલવી ના પડે એક જ વખતમાં તમે નક્કી કરી અને પછી શાળાઓ પસંદ કરો ખાસ ખ્યાલ રાખો જો કંઈ માહિતીની જરૂર પડે તો કમેન્ટ બોક્સમાં અવશ્ય પૂછો અને આ માહિતી આપણે ઉપયોગી થઈ હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર